નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 5 માં આજે લેક્ચર છે મિત્રો આપણો સાતમા લેક્ચર ની અંદર આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમના ત્રીજો ભાગ છે આજે. તો એના અંદર આપણે ગતિના બીજા નિયમના કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. કોના વિશે અભ્યાસ કરીશું? કેટલાક મહત્વના મુદ્દાઓ. તે સમજતા પહેલા ન્યૂટનની ગતિના બીજા નિયમનું આખું સ્વરૂપ કયું મિત્રો એ યાદ રાખવાનું છે તમારે. કયું છે મિત્રો? એફ સદીશ બરાબર ડીપી સદીશ અપોન ડીટી બરાબર એમ ડીવી સદીશ અપોન ડીટી બરાબર એમએ સદીશ. સમીકરણ નંબર 1 કહીએ છીએ. હવે સમજો મિત્રો અંદર, તો ન્યૂટનના પહેલા એનો પહેલો મુદ્દો, ન્યૂટનના ગતિના બીજો નિયમ પરથી બીજા નિયમ પરથી આપણે કહી શકાય પરિણામી બળ એફ સદીશ ધારો કે 0 થાય છે, કોઈ પદાર્થ ઉપર બળ લાગતો નથી, તો એ સૂચવે છે કે પદાર્થ કેવો છે? પ્રવેગ એનો શૂન્ય છે. એ સદીશ કેવો કહેવાય? શૂન્ય. પ્રવેગ શૂન્ય હોય તો એના પદાર્થનો વેગ કેવો હોય? અચળ હોય છે. આ હકીકત પહેલા નિયમ સાથે સુસંગત છે. ધારો કે વર્તુળાકાર ગતિ કરતો એક પથ્થરને દોરી બાંધી આપણે ગોળ ફેરવીએ તો એનો વેગ કેવો કહેવાય? અચળ. એનો પ્રવેગ કેટલો થાય? શૂન્ય. તો બળ એનો કેટલું થાય? શૂન્ય થાય. જે ત્રીજા નિયમ પરથી લઈ શકાય ને, બીજો નિયમ એ પહેલા નિયમ સાથે કેવો છે મિત્રો? સુસંગત છે. તો આપણે પહેલો પોઈન્ટ તમને સમજાવ્યો. ચલો બીજા પોઈન્ટમાં દેખજો મિત્રો, ગતિના બીજો નિયમ એ સદિશ નિયમ છે. બીજો નિયમ કેવો છે? સદિશ નિયમ છે. તો સદિશના ઘટકો એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ ઘટકને અનુરૂપ સમીકરણ લખતા, તો એફ એક્સ બરાબર એક્સ અક્ષ નો ઘટક એફ સદીશ હોય તો એના 3 ઘટક એફ એક્સ એફ વાય ને એફ ઝેડ, એમ પી ના પી એક્સ પી વાય પી ઝેડ, વી ના વી એક્સ વી વાય વી ઝેડ, એ ના એ એક્સ એ વાય એ ઝેડ. તો બધા ધારો કે એમાં એક્સ અક્ષ લઈએ તો એફ એક્સ બરાબર ડી પી એક્સ અપોન ડીટી, સદીશ ના લખા એક્સ છે એટલે એમ એક્સ, સમીકરણ નંબર 2. એ રીતે વાય લઈએ તો એફ વાય બરાબર ડી પી વાય અપોન ડીટી બરાબર એમ એ વાય, સમીકરણ નંબર 3. એ રીતે એફ ઝેડ બરાબર ડી પી ઝેડ અપોન ડીટી બરાબર એમ એ ઝેડ, સમીકરણ નંબર 4. જ્યાં એક્સ એ વાય અને એ ઝેડ અને એ ઝેડ અનુરૂપ અનુક્રમે એક્સ વાય અને ઝેડ દિશામાં ના પ્રવેગના ઘટકો છે. કોના ઘટકો છે મિત્રો? પ્રવેગના છે. એક્સ એ વાય એ ઝેડ એ પ્રવેગના ઘટક છે. આ પરથી આપણે કહી શકાય જો બળ પદાર્થના વેગને સમાંતર ના હોય, કોઈ જગ્યાએ બળ જે લાગે છે એ વેગને સમાંતર ન હોય, તો પણ વેગ સાથે કોઈ કોણ બનાવે છે, વેગ સાથે શું હોય આ રીતે બળ હોય તો એ કઈ ખૂણો બનાવે, ત્યારે એનો ઘટક લેવામાં આવે. કયો ઘટક? તો એની ગતિની દિશામાં, મતલબ કે એક્સ અક્ષની દિશામાં. તો કોણ બનાવે? તો તે બળની દિશામાં, બળની દિશામાંનો વેગનો ઘટકમાં, વેગના ઘટકમાં ફેરફાર કરી શકે છે. ઉદાહરણ તરીકે અધો દિશામાં ગુરુત્વીય બળ ની અસર નીચે પ્રક્ષિપ ગતિ કરતો પદાર્થ, જો પ્રક્ષિપ ગતિ આમ નાખો જો આમ જાય છે તો એના ઉપર ગુરુત્વાકર્ષણમાં કઈ દિશામાં લાગે? અધો દિશામાં. ત્યારે એના સમસ્થિતિજ ઘટક અચળ રહે છે. સમસ્થિતિજ એટલે એક્સ અક્ષના વેગનો ઘટક મિત્રો અચળ રહે છે. માટે તમે ધારો કે કોઈ પદાર્થ નાખો છો આ રીતે, વેગ આ દિશામાં હોય, બળ એક્સ અક્ષની દિશામાં લાગે, ખૂણો થીટા હોય, તો એનો ઘટક લેવાય વીએક્સ બરાબર વી કોસ થીટા. એના પરથી આપણે બળ શોધી શકીએ છીએ મિત્રો. કારણ કે વેગ મળે વેગ પરથી વેગમાન મળશે, વેગમાન પરથી તમને બળ જાણવા મળે છે મિત્રો. ક્લિયર? તે પોઈન્ટ ખાસ યાદ રાખજો. તો આપણે એની વેગની વાત કરી. ક્લિયર? બીજો પોઈન્ટ એટલે વીએક્સ પ્રક્ષિપ્ત ગતિમાં એક્સ અક્ષની દિશાનો ઘટક કેવો હોય? અચળ. ચલો ત્રીજો પોઈન્ટ દેખજો મિત્રો. અહીંયા ત્રીજો દેખજો, સમીકરણ 1 એટલે કે આ સમીકરણ 1 છે. આ સમીકરણ 1 માં તમે જોઈ શકો છો મિત્રો, વડે અપાતો નિયમ એકાકી બિંદુ રૂપ કણને લાગુ પડે છે. એકાકી બિંદુ કણ રૂપે લાગુ પડે છે. બળ એફ સદીશ એ કણ પણનું ચોખ્ખું બળ છે. બળ એફ સદીશ એ કણ પણનું ચોખ્ખું બળ છે. એફ સદીશ એ કોણ પણનું? કણ પણનું ચોખ્ખું બળ છે. અને એ સદીશ એ કણનો પ્રવેગ છે. એ સદીશ કણનો પ્રવેગ છે. એ સદીશ શું છે? કણનો પ્રવેગ છે. માટે એફ સદીશ બરાબર એમ એ સદીશ, એફ સદીશ બરાબર શું થાય? એમ એ સદીશ વડે દર્શાવીએ છીએ. ક્લિયર? તો આ રીતે આપણે દર્શાવી
શકાય મિત્રો. ફરી દેખજો સમીકરણ એક માં આપણે એકાકી બિંદુ માટે બિંદુ રૂપ કણ ને લાગુ પડે છે. બળ એફ એ કણ પર નું ચોખ્ખું બળ છે અને એ કણ નો પ્રવેગ એફ સદીશ બરાબર એમ એ સદીશ લઈએ છીએ. ત્યાર પછી આપણો ચોથો પોઈન્ટ મિત્રો દેખો, ગતિના બીજા નિયમ એ સ્થાનિક સંબંધ છે. બીજો નિયમ કયો છે મિત્રો? સ્થાનિક સંબંધ છે. સ્થાનિક એટલે કે અવકાશમાં આપેલા બિંદુએ, અવકાશ એટલે ત્રિપરિમાણ, આપેલા બિંદુએ આપેલી છે અને બળ એફ સદીશ, તે બિંદુએ તે છે અને પદાર્થના પ્રવેગ એ સાથે સંબંધ ધરાવે છે. એફ સદીશ બરાબર એમ, બળ કોના સાથે? પ્રવેગ સાથે. એક્ઝામ્પલ તરીકે એક ટ્રેન છે, ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ કોઈ પદાર્થને આમ બારીમાંથી ફેંકે છે, બહાર આ રીતે ફેંકે, પદાર્થ જયારે હવામાંથી નીચે પડે છે ત્યારે પ્રવેગ કઈ બાજુ હોય મિત્રો? નીચે તરફ જ રહેશે. પદાર્થ ધીમે 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 એનો વેગ ઘટીને આમ નીચે પડતો હોય છે. તો એ કોના સાથે? એનો બળનું મૂલ્ય પહેલા વધારે હોય, દર તો એક જ છે, દર એક જ મિત્રો, પણ પ્રવેગ એ છે. તો બળ એકલા બળે નીચે જાય પણ વેગ ઘટીને લાસ્ટમાં શૂન્ય થાય છે પદાર્થ પડે, એટલે પ્રવેગ એ સાથે સંબંધ ધરાવે છે. અહી અને અત્યારે, અહી અને અત્યારે પ્રવેગ, અહી અને અત્યારે લાગતા બળ વડે નક્કી થાય, એ વખતે જે બળ લાગે છે એના આધારે નક્કી થાય. માટે કહી શકાય કણની ગતિનો કોઈ ઇતિહાસ તે ક્ષણ અગાઉની બાબત પર કદી હોતો નથી, આગળની બાબત ઉપર કદી આધાર રાખતા નથી, એ સમયની બાબત ઉપર આધાર રાખે, એ સમય કેટલો હોય છે બળ એના ઉપર આધાર રાખે. તો આ હતા ન્યૂટનની ગતિના બીજા નિયમના કેટલાક અગત્યના ચાર પોઈન્ટ મિત્રો. અત્યાર સુધી પહેલા લેક્ચરમાં વેગમાન સમજાવ્યું, બીજા લેક્ચરમાં ગતિના નિયમ, સોરી બીજો નિયમનું ગાણિતિક સ્વરૂપ સમજાવ્યું છે, ત્રીજા નિયમમાં એના કેટલાક અગત્યના મુદ્દા એટલે ચાર મુદ્દા છે એ સમજાય. ચાર મુદ્દામાં પહેલો મુદ્દો એમસીક્યુ માટે ખાસ તમારે યાદ રાખવાનો છે. કયો મુદ્દો મિત્રો? પહેલો. હવે જોઈએ ઉદાહરણ નંબર બે. ચલો બે માં લેજો રકમ મિત્રો, સમજો 0.04 કિલોગ્રામ દર, એમ બરાબર 0.04 કિલોગ્રામ દર ધરાવતી અને 90 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરતી, V0 90 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરતી બુલેટ એક ભારે લાકડાની અંદર દાખલ થાય છે. લાકડાના બ્લોકમાં ઘૂસે છે ત્યારે 60 સેન્ટીમીટર જેટલું અંતર કાપી અને ગોળી શું થઈ જાય? લાકડાના બ્લોકમાં સ્થિર થાય, એટલે એને કાપેલું અંતર કેટલું? S કહેવાય, એને એક્સ પણ કહી શકાય 60 સેન્ટીમીટર, 0.6 મીટર. અને અટકી જાય છે, દેખો વાક્ય અટકી જાય છે મિત્રો, અટકી જાય એટલે શું થાય? એનો વેગ ઝીરો થાય, અંતિમ વેગ કેટલો? ઝીરો. માટે બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ લાગે છે. સરેરાશ કયું બળ લાગે? અવરોધક પર એફ સદીશ. અવરોધક એટલે બળ કયું આવશે? એફ માઇનસ આવશે. માટે ધ્યાન રાખજો મિત્રો, ખાસ સમજજો, અહીંયા અવરોધક બળ લાગે છે. હવે બુલેટ નો અચર, ચલો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, અવરોધક બળ શોધવાનું છે. અવરોધક બળ એટલે એફ, અવરોધક બળ એટલે માઇનસ આવશે મિત્રો. તો ચલો સમજજો, બુલેટ નો અચર પ્રતિ પ્રવેગ માટે, બુલેટ નો કયો પ્રવેગ? અચર પ્રતિ પ્રવેગ માટે. તો પ્રતિ પ્રવેગ માટે સમીકરણ V² - V0² = 2ax, એનો આપણે ઉપયોગ કરી, અંતિમ વેગ તમને ખબર છે ઝીરો, તો આપણે આ ઝીરો મૂકી દીધા. V0 કેટલા છે? 90, તો 90 નો સ્કેર 2a, x કેટલા છે? 0.6, તો 0.6 મૂકી દીધા. સાદુ રૂપ આપો, a બરાબર માઇનસ 90 × 90/2 અને 0.6 કયા છે? જો બરોબર મિત્રો, એનું સાદુ રૂપ આપો, એ બરાબર કેટલા? -6750 મીટર પર સેકન્ડ સ્કેર થાય છે. કેટલા થાય? 6750 મીટર પર સેકન્ડ સ્કેર થાય છે. તો આ મળી ગયો માઇનસ. શું દર્શાવે મિત્રો? પ્રવેગ ને પ્રતિ પ્રવેગ કહેવાય. માઇનસ ને શું કહેવાય? પ્રતિ પ્રવેગ કહેવામાં આવે છે. ક્લિયર મિત્રો? તો આ પ્રતિ પ્રવેગ. હવે એના અવરોધક પર માટે ગતિના બીજા નિયમ મુજબ અવરોધક બળ એફ બરાબર એમ, કયા સમીકરણનો ઉપયોગ કરશું? એફ બરાબર એમ, એમ કેટલા છે? 0.04 અને એ -6750. સાદુ રૂપ આપો તો એફ બરાબર -270 ન્યુટન આપણને મળે છે. તો માઇનસ શું દર્શાવે છે? વિરુદ્ધ દિશામાં બળ લાગે. લાકડું ગોળી બુલેટ, મતલબ બુલેટ લાકડાની અંદર દાખલ થાય એટલે એના અંદર અવરોધક પર પાછળની તરફ લાગે, બળ ભલે આગળ લાગતો પણ એનો વિરોધ કરે છે પ્રવેગ, પ્રતિ પ્રવેગ લાગે, માટે માઇનસ આવે છે. માટે ઋણ નિશાની તમે જવાબમાં અવગણી શકો છો, લખી શકાય ઋણ નિશાન અવરોધક બળ છે, અવરોધક બળ છે. ક્લિયર મિત્રો? તો માટે કહી શકાય ખરેખર લાગતું અવરોધક બળ અને તેથી જ બુલેટ નો પ્રતિ પ્રવેગ અચર ન પણ હોય, કોઈ વખતે અચર હોતો પણ નથી એવું એ બની શકે,
તેથી આ જવાબ માત્ર સરેરાશ અવરોધક બળ દર્શાવે છે. આ જવાબ શું દર્શાવે છે? માત્ર સરેરાશ અવરોધક બળ દર્શાવે છે. મિત્રો ક્લિયર? તો અહીંયા તમને ન્યૂટનની ગતિનો નિયમ અને ઉદાહરણ બે કમ્પ્લીટ કર્યા છે. હવે આગળના લેક્ચરની અંદર આપણે કોનો અભ્યાસ કરીશું? મિત્રો સમજો, આગળના લેક્ચરની અંદર આઘાત વિશે આપણે અભ્યાસ કરીશું અને એના આગળ ઉદાહરણ નંબર 3 નો પણ આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.